રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેનેટમાં સેનેટ સભ્યશ્રીઓએ પૂછેલા પ્રશ્નોના જવાબ આપવા યુનિવર્સિટીએ અનેક માહિતી છુપાવી અને ઘણી ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવાનો પ્રયત્ન કર્યો છે ત્યારે રાજ્ય સરકારે નિયુક્ત કરેલા ડોક્ટર સુરભી દવે છેલ્લા દસ વર્ષમાં યુનિવર્સિટીની વિદ્યાર્થીનીઓની કરવામાં આવેલી સતામણી અંગેની કેટલી ફરિયાદ મળી છે અને તેની સામે યુનિવર્સિટીએ શું પગલા લીધા આ પ્રશ્નનો જવાબ યુનિવર્સિટીએ ન આપીને વિદ્યાર્થીનીઓને પરેશાન કરતા યુનિવર્સિટીનું ધ્યાન દોર્યું હતું કે પરીક્ષા વિભાગમાં મંજૂર થયેલું મેકમ ચાલીસ કર્મચારીઓનું છે આમ છતાં કરાર આધારિત એકસો પચીસ જગ્યાઓ કુલપતિ અને કુલ નાયકે મનસ્વી રીતે ભરી દીધેલી છે જેમાં અમારા ધ્યાન ઉપર આવેલું છે કે કાર્યકારી કુલપતિ ડોક્ટર બેન દવે નવ મહિનાના ટૂંકા ગાળામાં થી વધુ કર્મચારીઓને પાછલા દરવાજેથી ગોઠવી દીધા છે જેમાં રાજ્ય સરકાર આ કર્મચારીઓનો પગાર ચૂકવતી નથી ત્યારે આવડું મોટું મહેકમ રાખવું જોઈએ નહીં અને એક સેનેટ સભ્યના પ્રશ્નના જવાબમાં વર્ક ઓર્ડર આપ્યા વગર કેટલી રકમ ઓડિટ કરીને ચૂકવવામાં આવી તે પ્રશ્નનો જવાબ આપવાનું ટાળી યુનિવર્સિટીએ એકાઉન્ટ્સ વિભાગમાં ચાલતો ભ્રષ્ટાચાર છાવરવાનો પ્રયત્ન કર્યો છે જે જાહેર કરવામાં આવે તેવી અમારી માંગણી છે એની સિવાયના મિત્રો અત્યારે વિવિધ મુદ્દાઓ લઈને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા જાતીય સતામણીની બાબતમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખૂબ અત્યાર સુધીમાં કડક પગલાં લીધા છે આ વસ્તુ અમે ચલાવી લેવા માગતા નથી ક્યાંય પણ જાતીય સતામણીનો કિસ્સો બને અથવા આવી માહિતી મળે તો તાબડતોબ એના માટેના પગલાં યુનિવર્સિટી ભરે છે અમે એન્ટી સેક્સ્યુઅલ વુમેન હેરેસમેન્ટ સેલની પણ રચના કરી છે તમામ બિલ્ડિંગોમાં તમામ ભવનોમાં આના માટેના જે પોસ્ટર્સ કે બોર્ડ એ પણ લગાવ્યા છે એમાં નંબર પણ આપેલા છે કે કોઈપણ દીકરીને આવી કોઈ પણ જાતની સમસ્યા હોય તો એ તરત જ તે અમારા એન્ટી સેક્સ્યુઅલ વુમેન હેરેસમેન્ટ સેલનો સંપર્ક કરી શકે છે બે ગંભીર મુદ્દાઓ આવા ભૂતકાળમાં જે બન્યા છે એમાં બંનેમાં અમે જે તે વ્યક્તિને સસ્પેન્ડ પણ કર્યા છે અને એકને તો ડિસમિસ પણ કર્યા છે એટલે આવી કોઈ પ્રવૃત્તિ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ચલાવી લેશે નહીં સર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ભરતીના મુદ્દે ખૂબ જ ગંભીર છે સો જેટલી ટીચિંગ અને નોન ટીચિંગની ભરતી અમે કરવા જઈ રહ્યા છીએ ટીચિંગ માટેની જાહેરાત પણ આપી દીધી છે સંપૂર્ણ રીતે ટ્રાન્સપેરન્ટલી પારદર્શિતા સાથે અમે આ ભરતી પ્રક્રિયા કરવાના છીએ અને સંપૂર્ણ મેરિટ ઉપર જ કરવાના છીએ માનનીય સરકારશ્રીનો પણ અમે આમાં માર્ગદર્શન માગ્યું છે અને રોસ્ટર મુજબ જ જે જગ્યાઓમાં અમારે ભરતી કરવાની છે એ જ જગ્યાઓની જાહેરાત અમે આપી છે મને ગઈકાલે બપોરે જ ગોંડલમાં જે એમ બી આર્ટ્સ કોલેજની ઘટનાની માહિતી મળી છે કાયદો કાયદાનું કામ કરવાનું છે કોઈ પણ ઘટના અજુગતી બની હશે તો એમાં કાયદેસરની કાર્યવાહી જ કરશું કોઈની સેસ શરમ રેખા વગર જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કામગીરી કરવાની છે ગોંડલ એમબી આર્ટ્સ કોલેજના સીસીટીવી ફૂટેજ પરીક્ષા શરૂ થઈ ત્યારથી જે સીસીટીવી ફૂટેજ છે એ બધા જ મેં મગાવ્યા છે અને એનો કેસ સ્ટડી કરી અને ઈડીએસસીમાં અમે મૂકવાના છીએ અને જે કોઈ જવાબદાર હશે એની સામે કડકમાં કડક પગલાં લેવાના છીએ કેમેરામેન મેરામ સોલંકી કેટીવી ન્યૂઝ રાજકોટ